हेलो, गुड आफ्टरनून विद्यार्थी मित्रों, મજામાં હું આરતી કાતોડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ફરી એક વખત શ્રી આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરમાં ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એની શરૂઆત કરી હતી. તો આજે પ્રકરણ 2 એમાં સ્વાધ્યાય 2.2 એનો દાખલો પહેલો જોઈએ છીએ. અને આ સ્વાધ્યાય 2.2 માં બધા જ પુટ પ્રશ્નો છે. જોઈએ એમાં પહેલું, તમને રકમ આપેલી છે, કોઈ એક સંખ્યામાંથી એક દૂતીયાંશ બાદ કરતા ફરી પાછી સંખ્યાને એક દૂતીયાંશ વડે ગુણતા એનો જવાબ 1/8 આવે છે, તો તે સંખ્યા શોધો. હવે જો તમને જે પુટ પ્રશ્નમાં જે આપેલું છે એમાં થોડું વાંચતા જાવ. સૌથી પહેલા તમને એમ કીધું છે કોઈ એક સંખ્યા, તો સૌથી પહેલા આપણે શું લખ્યું, ધારો કે તે સંખ્યા x. પછી એવું કીધું છે તે સંખ્યામાંથી એક દૂતીયાંશ બાદ કરો, તો કે સંખ્યા x એમાંથી એક દૂતીયાંશ બાદ કરો એટલે -1/2. વળી પાછો આ પરિણામને એક દૂતીયાંશ વડે ગુણવાથી એટલે આ પરિણામની આગળ આપણે શું મૂક્યું, એક દૂતીયાંશ. કાઉન્સ કરીને કોઈ વચ્ચે ગુણાકાર કરો કે ન કરો ચાલે, આ બે ગુણાકારના સંબંધમાં જ કહેવાય. અને મળતા પરિણામ એટલે કે એનો જવાબ 1/8 સમજાય છે. તો આને આપણે સમીકરણની જેમ કેમ ગોઠવશું, તો કે આ સીધું પરિણામ કે કોઈ એક સંખ્યામાંથી એક દૂતીયાંશ બાદ કરી એને એક દૂતીયાંશ વડે ગુણતા પરિણામ શું મળે છે, 1/8. ક્લિયર? હવે આનો આપણે સાદરૂપ આપીએ. જો સાદરૂપ કેવી રીતે આપશું, તો કે સૌથી પહેલા કાઉન્સમાં આ એક દૂતીયાંશને એમનેમ રાખો. અહીંયા જો આપણે ગુજરાતીમાં 4 શીખ્યા છીએ, બરોબર? આના છેદમાં કાઈ ન હોય તો 1, તો કે 2 એકા 2, આને સામે જવા દો 2x, અહીંયા 1 એકા 1 બરાબર 1/8 સમજાય છે. હવે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, 2x-1 એને ગુણ્યા 1 એટલે 2x-1/2 ને 4, 1/8. જો અહીંયા હવે અહીંયા આપણે x વાળા પદને એકલું રાખવું છે, તો પેલા છેદમાં કોણ છે 4, એની સામે ગુણાકારમાં જવા દો એટલે કે આગળ ધેરફોર એની સામે 2x-1, અહીંયા 1/8 તો છે જ, એને ગુણ્યા સામે જાય 4, તો 4 2 ને 8 બરોબર. તો અહીંયા વધ્યા 2x-1, અંશમાં કાંઈ નથી અને છેદમાં 2, બરોબર છે. હવે -1 ને સામે જાવ દે તો ફરી પાછું +1 એટલે 1/2 + 1. વળી પાછું અહીંયા તમે લસા લેશો, આના છેદમાં કાંઈ ન હોય તો 1, તો કેવી રીતે લખશો, 2 એકા 2, 1 એકા 1, વત્તા 2 એકા 2, 2x એટલે કે 2x બરાબર 2 ને 1 3/2, અહીંયા 2 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં, એટલે કે અહીંયા ઓલરેડી 3/2 તો છે અને આ અંશમાં અહીંયા આવે તો છેદમાં, એટલે કે x બરાબર 3/4. તેથી માગેલ સંખ્યા 3/4 છે. સમજો, હવે તમારે જો તમને જે સંખ્યા મળેલી છે એ તમે અહીંયા મૂકો, તમે બનાવેલા સમીકરણ માટે તમને જવાબ શું મળશે, 1/8. ફરીથી જોઈ લઈએ, કોઈ એક સંખ્યામાંથી એક દૂતીયાંશ બાદ કરી આ પરિણામને એક દૂતીયાંશ વડે ગુણતા જવાબ 1/8 આવે છે, તો આપણે એને સમીકરણ બનાવ્યું, x-1/2 એને એક દૂતીયાંશ વડે ગુણ્યા બરાબર 1/8, બરોબર છે. હવે અહીંયા જો છેદ સરખા કરવા માટે લસા લેવો પડે, પણ આપણે લસાની એક નાની રીત જોઈ છે કે ગુજરાતીમાં 4 કરો, આમ જો તો એને ચોકડી ગુણાકાર પણ કહી શકો, 2 એકા 2, 2 ગુણ્યા x, 1 એકા 1, 2x-1/2. હવે આ બેનો ગુણાકાર લઈ લો, ગુણાકાર અંશ અંશનો થાય, છેદ છેદનો થાય, 2x-1, 2 ગુણ્યા 2 એટલે 4, અહીંયા 4 ભાગાકારમાં છે સામેને અંશમાં લઈ જાઓ, 4 2 8, 1/2, વળી પાછું -1 છે સામે લઈ જાવ તો +1, વળી અહીંયા ગુજરાતીમાં 4 કરો, 2 એકા 2, 1 એકા 1 ને છેદમાં 2 એકા 2.
2x बराबर 2 ने 3 ना छेद में 2 2 गुणाकार में सामे जाए तो भागाकार में 3 ना छेद में 2 गुणिया 2 बराबर 4। समझाई छे? ओके, जो દરેક ફૂટ પ્રશ્નમાં આપણે ચલ તરીકે કોઈ પણ લેટર ધારી શકે A to Z માંથી, બરોબર છે? A B C થી લઈને Z સુધીમાંથી કોઈ પણ ચલ તરીકે તમે એને ધારી શકશો, બરોબર છે? સમજાય છે વિદ્યાર્થીઓ? હવે જોઈએ આપણે દાખલા નંબર 2। દાખલો 2 જો તમને આપેલું છે કે એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ આપેલી છે 154 મીટર। એમાં તમને એવું કીધું છે કે લંબચોરસની લંબાઈ છે એ પહોળાઈના બમણાથી 2 વધારે છે। હવે જો પહોળાઈ હોય એને તમે બમણી કરો એમાં 2 ઉમેરો ત્યારે તમને લંબાઈ મળે। તો સૌથી પહેલા કોના બરાબર x ધારવું એ અગત્યનું છે। તમે x લંબાઈ બરાબર ધારી લ્યો તો પહોળાઈ શું ધારો, બરોબર છે? એટલે સમજી લેજો તમને જેમાં વધારો ઘટાડો આપ્યો છે ને, ધારકે તમને શું કીધું છે લંબાઈ કોના બરાબર છે, તો કે પહોળાઈના બમણાથી 2 વધારે, એટલે પહોળાઈના બમણા કરી શકો એમાં 2 ઉમેરી શકો એટલે પહોળાઈ બરાબર x ધારી લેવાનું, બરોબર? તો કે જો સમજી લો, ધારો કે લંબ ચોરસની પહોળાઈ બરાબર x જોઈએ, તેથી લંબચોરસની લંબાઈ શું થાય, તો કે પહોળાઈના બમણાથી 2 વધારે। સમજાય ને? સમીકરણ તો આપણે 7મા ધોરણમાં શીખી ગયા કે બમણા હોય તો ગુણવાના હોય, ઉમેરવાના હોય તો +2 કરવાના, 3 આપ્યો હોય તો +3 કરવાના। તમને કીધું છે ફરીથી જોઈએ કે લંબચોરસની લંબાઈ કેવી છે, તો કે પહોળાઈના બમણાથી 2 વધારે, એટલે પહોળાઈ બરાબર શું ધાર લીધું x, અને લંબચોરસની પરિમિતિ તો તમને આપેલી જ છે, લંબચોરસની પરિમિતિ તમને આપેલી છે 154 મીટર। તો તમને એવું કીધું છે લંબાઈ અને પહોળાઈ શોધો, તો લંબાઈ અને પહોળાઈ શોધવા માટે તમારે પેલા લંબચોરસની પરિમિતિનું સૂત્રનો ઉપયોગ કરીએ આપણે, કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર યાદ છે તમને? લંબચોરસની પરિમિતિ 2 લંબાઈ 2 પહોળાઈ, બરોબર? એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો કે 2 ના 2 કૌંસમાં લંબાઈ, લંબાઈ કેટલી છે, તો કે 2x +2 અને પહોળાઈ છે x, અને આ બાજુ પરિમિતિ તમને આપેલી છે કેટલી, 154। સમજાય છે? ફરીથી લંબચોરસની પરિમિતિ 154, 2 એમ ના એમ, લંબાઈ એટલે 2x +2 અને પહોળાઈ એટલે x। તો અહીંયા જોઈએ 154 બરાબર 2, અહીંયા જો 2x +x એટલે કે 3x +2, બરાબર છે? હવે જો આપણને ખબર છે ચલ વાળું પદ છે ને આપણે હંમેશા ડાબી બાજુ લખીએ છીએ, તો આખાને આપણે ફેરવી શકીએ કોઈ પણ જાતની રકમમાં ફેરફાર કર્યા વગર, કે 2 કૌંસમાં 3x +2 બરાબર 154, 154, બરાબર છે? ત્યાર પછી જોઈએ આપણે અહીંયા 2 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં, એટલે કે 3x +2 154 ના છેદમાં 2, અહીંયા 2 કી સંખ્યા છે 4, તો 2 વડે ભાગાકાર થઈ શકશે, 2 7 14, 1 વધ્યા 2 7 14 એટલે 154 સાથે તમે 2 નો ભાગાકાર કરો તો કેટલો આવશે, 77, 77। હવે અહીંયા જોઈએ 3x +2 બરાબર 77, હવે +2 છે સામે જાય તો -2, 77 -2 એટલે કે 77 માંથી તમે 2 બાદ કરો તો 3x is equal to 75। હવે 3 આ બાજુ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો કે 25 તેરી 75 એટલે કે x બરાબર 25। સમજો આપણને શું શોધવાનું કીધું છે, લંબાઈ અને પહોળાઈ, આ રીતે પહોળાઈ x, તો x બરાબર પહોળાઈ તો મળી ગઈ, બરોબર? તો કે તમે અહીંથી લખી શકો કે તેથી લંબચોરસની પહોળાઈ x હતી, એટલે x બરાબર 25 મીટર, તો તેથી લંબાઈ કેટલી લેશો, લંબાઈ તો છે 2x +2, તો x બરાબર કેટલા મળ્યા,
पच्चीस बे काउंस में पच्चीस वत्ता बे पच्चीस दू पचास वत्ता बे बराबर बावन अने मीटर हो तो मीटर अने सेंटीमीटर हो तो सेंटीमीटर એટલે કે લંબ ચોરસની પહોળાઈ બરાબર 25 મીટર અને લંબાઈ બરાબર 52 મીટર તમે જો પરિમિતિને 154 મળી જાય છે કે નહીં તો કે આમાં કિંમત મૂકે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ કરો કેટલા થયા 5 ને 2 7 2 ને 5 7 77 એને ગુણ્યા 2 કરો 2 7 14 ને 15 આવી ગઈ 154 એટલે લંબાઈ અને પહોળાઈ મળે તો એ બેનો સરવાળો એને ગુણ્યા 2 કરો એટલે તમને શું મળી જાય પરિમિતિ ક્લિયર તો કે આ દાખલો બીજો ફરી એક વખત રિપીટ કરીએ તમને એવું કીધું છે કે લંબચોરસની પરિમિતિ 154 છે એમાં લંબાઈ કેવડી છે તો કે પહોળાઈના બમણાથી 2 વધારે તો મારે પહોળાઈને બમણા કરવા માટે પહોળાઈ બરાબર જોઈએ તો ખરા તો પહેલા એને બરાબર x લઈ લો બરાબર હવે લંબાઈ એટલે પહોળાઈના બમણા એટલે 2x એનાથી 2 વધારે એટલે +2 પરિમિતિ આપેલી છે 154 એટલે પરિમિતિનું સૂત્ર મૂકે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો લંબાઈ અને પહોળાઈની કિંમત મૂકો xx વાળાના સરવાળા થાય અહીંયા આપણે પદને આખું ટ્રાન્સફર કરી નાખીએ છીએ 2 ગુણાકાર સામે જાય તો ભાગાકાર 154 ભાગ્યા 2 કરો એટલે 77 +2 સામે જાય તો -2 એટલે 75 અને 25 તેરી 75 એટલે લંબ ચોરસની પહોળાઈ 25 મીટર અને લંબાઈ એટલે 2x + 2 માં x ની કિંમત મૂકો એટલે મળે તમને 52 વિદ્યાર્થીઓ આજના લેક્ચર માટે આપણે સ્વાધ્યાય 2.2 ના બે કુટ પ્રશ્ન દાખલો પહેલો અને બીજો આજે અહીંયા સુધી રાખીએ ઓકે બાય ઓલ ધ બેસ્ટ